અજય દેવગણની આવનાર ફિલ્મ તાનાજી ફિલ્મ મહારાજ સુહેલદેવ પર આધારિત છે. જો કે આ ફિલ્મમાં મહારાજાને અલગ જ્ઞાતિના બતાવાયા હોય. ફિલ્મમાં સુધારો કરવાની માંગ સાથે આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આગામી અભિનેતા અજય દેવગણની આવનાર ફિલ્મ તાનાજીમાં મહારાજા સુહેલદેવ પર આધારિત છે. જો કે તેમ છતાં તે ફિલ્મમાં મહારાજાને અલગ જ્ઞાતિના બતાવાયા છે. શ્રી વસ્તી સમ્રાટ મહારાજા સુહેલદેવ રાજભર સમાજથી છે, જે ઉત્તર પ્રદેશમાં બોડી સંખ્યામાં વસે છે, જેથી આ ફિલ્મ સાથે કોઈ તકલીફ નથી. મારું નામ મહાબલી રાજભર, અખિલ ભારતીય રાજભર સંગઠન રાષ્ટ્રીય મહાસચિવ. અત્યારે અમે સૌ ભેગા થયા છીએ એનું કારણ એ છે કે અજય દેવગણ ફિલ્મ્સ નિર્માતા નિર્મિત એક ફિલ્મ બનાવવામાં આવે છે કે સુહેલદેવ એક વીર યોદ્ધા, અને એ ફિલ્મમાં અજય દેવગણને મહારાજા સુહેલદેવ સિંહ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે છે, પરંતુ સુહેલદેવ રાજભર હોવું જોઈએ. એની માટે અમારો સખત વિરોધ છે કે તમે મહારાજા સુહેલદેવ સિંહ તરીકે જે તમે પ્રદર્શિત કરવા માગો છો એ તદ્દન ખોટું છે. મહારાજા સુહેલદેવના ઇતિહાસ સાથે, રાજભર સમાજના ઇતિહાસ સાથે આ છેડછાડ છે, અને એ છેડછાડ અમે નહીં ચલાવી લઈએ. એની માટે ફિલ્મના નિર્માતા, ડાયરેક્ટર, પ્રોડ્યુસર જેવી છે, અને આના ખાસ લેખક જે છે અમિત ત્રિપાઠી, એ લોકોને અમે સમજાવવા માંગીએ છીએ કલેક્ટર સાહેબના માધ્યમથી, મીડિયાના માધ્યમથી, કે આ જે ખોટું છે એને તમે તમારી રીતે યોગ્ય કાર્યવાહી કરશો તો ઠીક છે, નહીંતર અમે ઉગ્ર આંદોલન, ઉગ્ર કાર્યવાહી અમે કરીશું. તમામ સંગઠનને લઈને અમે સાથે રાખીને હવે અમારી નમ્ર વિનંતી કે આ જે ફિલ્મમાં ખોટું થઈ રહ્યું છે એને સુધારવા નમ્ર વિનંતી છે. પરંતુ ફિલ્મમાં શ્રી વસ્તી મહારાજ સુહેલદેવ રાજભરને બીજી જ્ઞાતિના બતાવાયા એ બાબતની નારાજગી હોય ફિલ્મમાં ઘટતું કરવા માંગ કરી હતી. સુરત કલેક્ટરને આવેદનપત્ર આપવા આઝાદ ચેરિટેબલ ટ્રસ્ટના મોટી સંખ્યામાં સભ્યો જોડાયા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.